हेलो मित्रों, हाउ आर यू? माय सेल्फ अशोक व्यास, वेलकम टू माय यूट्यूब चैनल। मित्रों, आपणे अभ्यास करी रह्या हता प्रकरण नंबर 8, खास आमनोन, खूब ज अगत्यनुं चेप्टर छे। अने आ चेप्टरमांथी मैं तमने वात करी तेम कदाच तमने जे तमारी स्कूलनी परीक्षामां 3 कि 4 मार्क्सनो एक्झामर पूछी शके छे। जो तमने आमनोन नामनो चेप्टर आवडतो तो तमारा माटे खूब ईजी बनी रही छे। आजे आपणे अभ्यास करवाशुं अध्यायनो दाखला नंबर 6, श्री राकेशनी खास आमनोन। આ એક્ઝામ્પલમાં આપણે ખૂબ અગત્યની બાબત શીખવાના છે, આપણે એ બાબત શીખવાના છે કે અન્ય રીતે ગયેલો માલ હોય, જેમ કે ઉપાડતી ગયેલો માલ, નમૂનાથી ગયેલો માલ, આગમાં મળી ગયેલ માલ, આ અન્ય રીતે ગયેલ માલની આમનોન કઈ રીતે કરવાની છે તેની સમજ મેળવવાનું છે। સાથે હું તમને એક શોર્ટકટ ટિપ્સ પણ આપવાનો છું, જેથી કરીને તમને આ અન્ય રીતે ગયેલા માલના વ્યવહારની ખૂબ સરળતાથી સમજ પડે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટકટ ટિપ્સ શોધવા માટે આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો। તો ચાલો શરૂઆત કરીએ સ્વતંત્ર દાખલા નંબર 6। એમાં લખ્યું છે નીચેના વ્યવહારોની રાકેશ પટેલની ખાસ આમનોનમાં નોંધો। આ આમનોંધની સમજૂતી મેળવતા પહેલા આપણે જો એક ટિપ્સ મેં તમને વાત કરી તેમ, જ્યારે અન્ય રીતે ગયેલો માલ હોય ત્યારે હંમેશા આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ। તો મિત્રો, આપણને એવો પ્રશ્ન થાય કે અન્ય રીતે ગયેલો માલ એટલે કેવો હોઈ શકે? જોઈએ આપણે ઉદાહરણ થોડાક। તમે કોઈ જગ્યાએ ધર્મદામાં માલ આપો છો તો પણ માલ જાય તમારા ધંધામાંથી, જેમ કે ઉપાડથી ગયેલો માલ જો માલિક પોતાના અંગત વપરાશ માટેથી પોતાના ધંધામાંથી માલ લઈ જાય તો પણ એ ઉપાડથી ગયેલો માલ કહી શકાય। નમૂનામાં તમે કોઈ જગ્યાએ સેમ્પલથી માલ આપો, જો આ બધામાં માલ જાય છે, વેચાણ થતું નથી, મારો શબ્દ બરાબર સમજો, વેચાણ થતું નથી, પણ એ સિવાયના રસ્તાઓ છે કે જેમાં માલ જાય છે। આ ઉપરાંત વાત કરીએ તો આગમાં માલ પડી જાય, અથવા કોઈ પ્રકારની ચોરી થાય તો પણ માલ જાય, અથવા તો કોઈ પ્રકારનો વરસાદમાં માલ પલળી જાય। આ ઉપરાંત વાત કરીએ તો મિલકતના બદલામાં પણ માલ આપવામાં આવે, એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વ્યવહાર થાય તો પણ ધંધામાંથી માલ જાય। જો આ બધા જ ક્ષેત્રોમાંથી જો માલ જાય તો આપણે નોંધ ક્યાં ખાતે કરશું? ખરીદ ખાતે જમા કરીશું, કારણ કે આપણા ધંધામાંથી માલ જાય છે, આપણે આ માલ સામાન ખરીદેલો હતો એમાંથી માલ સામાન જાય છે, એટલે આપણે ખરીદ ખાતે જમા કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 6, શ્રી રાકેશ પટેલની ખાસ આમનોંધ। આપણે જોઈએ એમાં એક્ઝામ્પલ નંબર 1 માં પહેલી તારીખ 5000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો। મિત્રો, તમે અનાથ આશ્રમમાં આપી, બોલો શું કહેવાય તમારો? એક પ્રકરણ જે ધર્માદો થયો કહેવાય, તો તમારા માટે ખર્ચ છે કે આવક? ખર્ચ છે, તો ખર્ચ હંમેશા ઉધાર થાય, આપણે લખી દઈએ પહેલી તારીખ, લખી દઈએ અને ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 5000। હવે મારો પ્રશ્ન એ છે કે આ 5000 તમે રોકડા આપ્યા છે કે માલ આપ્યો છે? જો માલ આપ્યો છે એટલે એનો અર્થ કે તમે જો ધર્માદામાં માલ આપવામાં આવે ત્યારે બોલો કયું ખાતું જમા કરવામાં? ખરીદ ખાતે જમા, એટલે આપણે લખીશું ખરીદ ખાતે જમા રૂપિયા 5000, અને બાબત જે લખી દઈએ માલ અનાથ આશ્રમમાં આપ્યો તેનો। અને જે બીજી તારીખ 4000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો। મિત્રો, તમે નમૂનામાં આપો, સેમ્પલ આપો, કોઈ પણ કંપની પોતાના કસ્ટમરને સેમ્પલમાં શું કામ માલ આપે? સેમ્પલ એટલા માટે આપે કારણ કે પોતાની જે નવી પ્રોડક્ટ હોય માર્કેટમાં તો ગ્રાહક એનાથી વાફેક્ટ થાય અને એ જે ગ્રાહક એ વસ્તુ પસંદ કરે અને જેથી કરીને એ વસ્તુનું વેચાણ વધે, એટલે કોઈ પણ કંપની પોતાની જાહેરાત કરવા માટે નમૂનામાં માલ આપે છે। એટલે અહીંયા આપણો ખર્ચ છે, પણ ખર્ચનું નામ શું આપશું? જાહેરાત ખર્ચ। આપણે લખી દઈએ જે તારીખ 2, લખી દઈએ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 4000। પણ મિત્રો, આ જે જાહેરાત ખર્ચમાં શું આપ્યો છે? માલ આપ્યો, રોકડા નથી આપ્યા। તો તમને જે ખબર જ હોવી જોઈએ, જો નમૂનામાં માલ આપવામાં આવે તો બોલો આપણે બોલો કયું ખાતું જમા કરીશું? ખરીદ ખાતે જમા કરીશું, લખી દઈએ તે ખરીદ ખાતે જમા રૂપિયા 4000, અને બાબત જે લખી દઈએ નમૂના તરીકે માલ વેચ્યો ત્યાં। હવે જોઈએ તારીખ 3, 8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા। મિત્રો, તમને જે નવો શબ્દ દેખાય, અંગત વપરાશ, અંગત વપરાશ એટલે શું? માલિકનો પોતાનો અંગત ખર્ચ, માલિકનો પોતાનો અંગત ખર્ચને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ઉપાડ, એટલે આને લખશું ઉપાડ ખાતે ઉધાર। મેં અગાઉ પણ તમને આમદનમાં ટિપ્સ આપેલી, મૂડી હંમેશા જમા થાય કારણ કે લાભ આપનાર છે, દેવું છે। આ ઉપરાંત બીજું કહી શકાય કે ઉપાડ હંમેશા ઉધાર થાય કારણ કે આપણા ધંધાનું લેણું છે, લાભ લેનાર છે, એટલે ઉધાર થાય। એટલું યાદ રાખજો, મૂડી જમા, ઉપાડ હંમેશા ઉધાર, ગમે ત્યારે આમદન આવે ત્યારે। ઉપાડ ખાતે ઉધાર આપણને એક શરતો મળી ગઈ, આપણે લખી દઈએ તારીખ 3, ઉપાડ ખાતે ઉધાર 8000। પણ મિત્રો, ઉપાડમાં શું લઈ જાય છે? રોકડા જતા હોય તો રોકડ ખાતે જવા, પણ શું લઈ જાય? માલ। તો અહીંયા મેં આપણે ટિપ્સ આપેલી, જો ઉપાડથી ગયેલો માલ હોય અહીંયા તો જાય તો છે જ માલ, પણ કઈ રીતે જાય? ઉપાડથી। તો આપણે બોલો કયું ખાતું જમા કરીશું? ખરીદ ખાતે જમા કરીશું, એટલે લખી દઈએ તે ખરીદ ખાતે જમા 8000 રૂપિયા, પણ બાબત જે લખીશું અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના। હવે જોઈએ આપણે જે તારીખ 4, ખૂબ સરસ વ્યવહાર છે, બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આમાં રકમ કઈ લખવાની એ અગત્યનું છે। રૂપિયા 3000 નું ફર્નિચર 2800 નો માલ આપી ખરીદ્યું। ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે છે કે જાય છે? સિમ્પલ વસ્તુ, ખરીદ્યું તો ફર્નિચર આવે, તો ખરીદ ખાતે ના લખાય, ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે લખાય, મિલકત છે, તો આપણે લખી દઈએ તારીખ 4, ફર્નિચર ખાતે ઉધાર। કેટલી રકમ હમણાં હું નહીં લખીશ,
હવે બોલો આના બદલામાં આપણે શું આપેલો છે? માલ આપ્યો છે, એટલે વસ્તુના બદલામાં વસ્તુ છે. જો મિલકતના બદલામાં માલ આપવામાં આવે, મિલકત કઈ છે? ફર્નિચર, એના બદલામાં માલ આપવામાં આવ્યો, તો આની આપણે આને શું કહીશું? અન્ય રીતે ગયેલો માલ. અન્ય રીતે ગયેલા માલની નોંધ કઈ રીતે કરીશું? ખરીદ ખાતે જમા, લખી દઈએ તે ખરીદ ખાતે જમા. પણ કેટલા રૂપિયા, પ્રશ્ન એ છે મારો વિદ્યાર્થી મિત્રો. બરાબર આનું લોજિક સમજી લો તો તમને કોઈ પણ વ્યવહારમાં મુશ્કેલી નહીં પડે. લોજિક શું છે? મેં ફર્નિચર ખરીદ્યું ત્યારે કેટલા રૂપિયાનો માલ આપ્યો હતો? 2800 નો માલ આપ્યો. ફર્નિચર હતું કેટલાનું? 3000. હવે હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને સમજ પડી જાય. ફર્નિચરની કિંમત હોય 5000, પણ તમે રોકડા આપો માત્ર જે 4000, એની સાથે તમે જે ભાવતાલ કરો અને તમે આપો 4000, તો બોલો આ ફર્નિચર કેટલામાં પડ્યું કહેવાય? 4000માં જ પડ્યું કહેવાય ને. સિમ્પલ શું, તમે જેટલી રકમની ચુકવણી કરો એટલામાં ફર્નિચર તમને જે પડ્યું કહેવાય, એની એમઆરપી નથી જોવાની, એની પર કેટલી કિંમત છાપેલી નથી. આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા એ જ આપણા માટે ફર્નિચરની કિંમત. અહીંયા એવું જ છે ને, ફર્નિચર હતું 3000 નું, પણ મેં આપ્યો કેટલાનો માલ? 2800 નો. એટલે એનો અર્થ કે મને ફર્નિચર 2800 માં જ પડ્યું છે. ફર્નિચરની કિંમત ભલે હોય 3000 કે 5000 કે 10000, મેં કેટલા ચૂકવ્યા? મેં ચૂકવ્યા એટલું જ મને ફર્નિચરની કિંમત ગણાય. એટલે આપણે હંમેશા આપેલ માલની રકમ લખીશું, એટલે આપણે લખશું 2800 રૂપિયા. 2800 રૂપિયા હંમેશા જયારે મિલકતના બદલામાં માલ આપવામાં આવે ત્યારે હંમેશા જે ગયેલ માલની કિંમત થી જ એની નોંધ કરવી. એટલે લખી દે બાબત, જેમાં માલ આપી ફર્નિચર ખરીદ્યું તેના. હવે જોઈએ આપણે 5 નંબરનો વ્યવહાર. ખૂબ જ અટપટો વ્યવહાર છે મિત્રો, આવો આમદોનમાં આવી ગયો છે, પણ ફરીથી બરાબર સમજજો. અને 5 તારીખ જોઈએ તો 7000 નો માલ અકસ્માતમાં નાશ પામ્યો અને જેનો વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો. અમારો જે પહેલો મુદ્દો છે કે 7000 નો માલ અકસ્માતમાં જે નાશ પામ્યો છે, એટલે કહી શકાય કે અન્ય રીતે ગયેલો માલ. બોલો કઈ રીતે? જો અહીંયા લખેલું છે આગમાં બળી ગયેલો માલ. કેટલાનો માલ અકસ્માતમાં બોલો નાશ પામ્યો છે? 7000 નો. આગમાં બળી જાય, અકસ્માતમાં જાય કે કોઈ પણ જગ્યાએ જે ચોરી થઈ જાય, તો આપણા માટે બોલો શું કહેવાય? હંમેશા અન્ય રીતે ગયેલો માલ. અને એની નોંધ ક્યાં થાય? ખરીદ ખાતે જમા. તો આપણી પાસે એક અસર મળી ગઈ, ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 7000. હવે આગળ જો, વીમા કંપનીએ 5500 રૂપિયા મારો માલ સામાન અકસ્માતમાં ગયો, મેં ઇન્સ્યોરન્સ કંપનીને કર્યો ક્લેમ, તો ઇન્સ્યોરન્સ કંપની કે 7000 નો માલ ભલે હતો, પણ હું તમને કેટલા રૂપિયા આપીશ? 5500. એટલે ઇન્સ્યોરન્સ કંપનીમાં પૈસા લેવાના થયા. લેવાના એટલે લેણું. લેણું હંમેશા ઉધાર થાય. આમદોનના મારા જો વિડીયો ના જોયો તો તમે એકવાર બધા વિડીયો જોઈ લો, એટલે તમને આમદોન બહુ સરળતાથી સમજ પડી જશે. વીમા કંપની ખાતે શું લખશું આપણે? ઉધાર. ચાલો બીજી અસર થઈ ગઈ. હવે સમજો, 7000 નો માલ હતો અને કે છે વીમા કંપની 5500 રૂપિયા જ આપીશ. ભાઈ મારો માલ તો 7000 નો હતો, તો શું કામ મને તે વીમા કંપની ઓછા રૂપિયા આપે? કારણ કે તમે જેટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો એટલી એટલી જ રકમનો તમને ઇન્સ્યોરન્સની રકમ આપશે. 7000 ના 5500 જ આપે છે, એટલે મને પૂરેપૂરી રકમ મળતી નથી, એટલે મારા માટે નુકસાન ગણાશે. એટલે એની પણ નોંધ થશે. 7000 માઇનસ 5500 એટલે 1500 નું નુકસાન થયું, એટલે નુકસાન પણ શું થશે? ઉધાર થશે. તો અહીંયા આપણી આમદન બની ગઈ. બોલો કઈ રીતે આમદન બની ગઈ? વીમા કંપની ખાતે ઉધાર આવશે, પણ કેટલા રૂપિયા આવશે? 5500. ત્યારબાદ નુકસાન, અકસ્માતથી થયેલું નુકસાન 1500 આવશે, અને ખરીદ ખાતે જમા આવશે કેટલા રૂપિયા? 7000. આપણે લખી દઈએ 5 તારીખ વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5500. અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આપણે નુકસાન શોધ્યું, 1500 રૂપિયા નુકસાન થયું, નુકસાન હંમેશા ઉધાર થાય, 1500 રૂપિયા. તે માલ જાય છે, જાય તો જમા, એટલે ખરીદ ખાતે જમા. કેટલાનો માલ ગયો? 7000 નો માલ અકસ્માતમાં ગયો, તો લખી દઈએ ખરીદ ખાતે જમા 7000. આપણે લખી દઈએ બાબત છે, માલ અકસ્માતમાં નાશ પામ્યો જેનો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેનો. હવે આપણે જોઈએ છે અને વ્યવહાર નંબર 6 નંબરનો વ્યવહાર બરાબર સમજીએ. 2000 નિરાલી પાસે લેણા છે. લેણા છે એટલે શું? આપણે નિરાલી પાસેથી લેવાના હતા. શું કહે છે? જે હવે રકમ મળી શકે એમ નથી. હવે જે નિરાલી એવું કીધું કે મારી એવી પરિસ્થિતિ જ નથી કે હું તમને પૈસા ચૂકવી શકીશ, એનો અર્થ કે મારે પૈસા લેવાના હતા, પણ જે નિરાલી પાસેથી રકમ મળી શકે એમ નથી. તો મળી શકે એમ નથી એટલે બોલો મારા માટે નુકસાન જ કહેવાય. પણ આ નુકસાનને શું કહેવાય એકાઉન્ટની ભાષામાં? કાલઘાત કહેવાય. તો કાલઘાત ખાતે ઉધાર આવશે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે પૈસા લેવાના હોય ને પૈસા ન મળી શકે એમ હોય, ત્યારે આવી રકમને આપણે શું કહીએ છીએ? કાલઘાત. અને કાલઘાત હંમેશા શું થાય? ઉધાર. એટલે આપણે એક અસર મળી ગઈ, લખી દઈએ 6 તારીખ અને કાલઘાત ખાતે ઉધાર રૂપિયા 2000. તો પછી બીજી અસર કોના ખાતે આપશો? નિરાલી ખાતે. લખી દઈએ તે નિરાલી ખાતે 2000 રૂપિયા અને બાબત જે લખી દઈએ કાલકાત પડી તેના. 7 તારીખનો વ્યવહાર જોઈ લઈએ. યંત્ર પર 8000 નો ઘસારો માંડી વાળો. હવે જે ઘસારો છે એ શું છે? આપણા માટે ખર્ચ કે આવક? આપણા માટે ખર્ચ છે, કારણ કે એટલી દ્વારા આપણી યંત્રની કિંમત ઘટે છે. ખર્ચ હોય તો ઉધાર કરીશું. લખી દઈએ 7 તારીખ, લખી દઈએ ઘસારા ખાતે ઉધાર 800 રૂપિયા. આનાથી આપણા યંત્રની કિંમત વધી કે ઘટી?
ઘસારો લાગે તો યંત્રની કિંમત ઘટી એટલે યંત્ર જાય છે, જાય તો જમા, તો લખી દે તો યંત્ર ખાતે જમા 800 રૂપિયા, લખી દે બાબત જે યંત્ર પર ઘસારો ગણ્યો તેના. ચાલો 7 તારીખનો પણ વ્યવહાર પૂરો થયો. હવે જોઈએ આપણે 8 તારીખ, માર્ચ મહિનાનો પગાર 7800 ચૂકવવાનો બાકી છે. પગાર શું છે? તમારો ખર્ચ છે. પગાર જો ચૂકવવાનો છે, ભલે અત્યારે બાકી છે, પણ પગાર ખર્ચ છે. ખર્ચ શું થાય? ઉધાર થાય. યાર તમારો ખર્ચ છે એટલે ઉધાર થશે, પણ બીજી વાત સમજીએ, ચૂકવવાનો બાકી પગાર એ શું છે? ચૂકવવાનો બાકી ખર્ચ હોય એટલે કે પગાર હોય, મજૂરી હોય, ભાડું હોય, કોઈ પણ હોય, ચૂકવવાનો બાકી હોય એને આપણે શું કહીએ છીએ? દેવું કહેવાય. કારણ કે ચૂકવવાનું તો એક નામાનો નિયમ છે, દેવું હંમેશા શું થાય? જમા. એટલે આપણી પાસે આમદન બની ગઈ, ચૂકવવાનો બાકી પગાર એ દેવું છે એટલે થશે જમા. તો ઉધાર શું થશે? પગાર આપણો ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર. આપણે લખી દઈએ 8 તારીખ પગાર ખાતે ઉધાર 7800, તે ચૂકવવાનો બાકી પગાર ખાતે 7800. ખૂબ જ અઘરો વ્યવહાર હતો, બરાબર સમજવા જરૂર છે. પગાર આપણો ખર્ચ એટલે પગાર ખાતે ઉધાર લખ્યું, અને ચૂકવવાનો બાકી આપણું જે દેવું કહેવાય, દેવું હંમેશા શું થાય? જમા. એટલે ચૂકવવાનો બાકી પગાર ખાતે જમા 7800. જોઈએ એની જે બાબત છે, પગાર ચૂકવવાનો બાકી છે તેના, અને બંને બાદનો સરવાળો કરે 37400 37400, અને કુલ સરવાળો લખી દીધો. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો તો નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આ વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ જ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.